Dikri Vahalno Dariyo. આજે માસુખભાઈ જ્યારે કિંજલની વિરુદ્ધ બોલી રહ્યા હતા ત્યારે હું શાંત જ રહ્યો હતો ને. હા, ને આ વાત એટલા માટે નથી કહી રહ્યો કે હું કિંજલની તરફેણ કરી રહ્યો છું. અને હું દ્રઢપણે માનું છું કે દરેક માણસ પોતાની વાતની રજૂઆત પોતાના દ્રષ્ટિકોણથી કરતો હોય છે. અંકલ, તમને જો વાંધો ના હોય તો તમે મને કહેશો કે પપ્પાએ કિંજલ માટે શું કહ્યું હતું? મારા લાખ પ્રયત્નો કરવા છતાં વિરન અંકલે મને જણાવ્યું નહીં કે પપ્પાએ કિંજલ વિરુદ્ધ શું શું બોલીને એમના કાન ભંભી રહ્યા છે. ને પાછા ગઈકાલે પપ્પાએ કિંજલને જે રીતે આશીર્વાદ આપ્યા હતા એ જોઈને તો એમનું વર્તન એકદમ પોઝિટિવ લાગતું હતું. એટલે મને થયું કે હું ટી સ્ટોલ ઉપર એને મળતો આવું અને એની મૂંઝવણ દૂર કરતો હોઉં, સાથે સાથે એના હાથની મસ્ત મજાની ચા પણ પીતો હોઉં. પપ્પા પ્લીઝ રહેવા દો ને, તમે ધમાને કહેશો ને તો એ તમને સારામાં સારી ચા બનાવી આપશે. પણ જે વાત પતી ગઈ છે એને શું કામ ફરીથી શરૂ કરવા માંગો છો? મને ખબર નથી કે આ વાતમાં તું કેટલું માને છે સમજે છે, પણ હું મારી સાથે સંકળાયેલા દરેકે દરેક લોકો સાથે ગેરસમજણનો ભાર લઈને જીવવામાં નથી માંગતો. અને હા, ફોન નંબર આપ્યો ને મમ્મીને કહેવાની જરૂર નથી. ઠીક છે, પણ હું એ તો જાણી શકું કે માસુ અંકલે કિંજલ બાબત તમારી સાથે શું વાત કરી? એ તારે જાણવાની જરૂર નથી.